गुड मॉर्निंग मित्रों, आज आपणे त्रीजो लेक्चर छे अने स्वाध्याय 3.1 एनी आपणे आज शुरुआत करवानी छे। बराबर, तो एनी रकम तमारी जोड़े छे के आपणे रकम लखता नथी। बराबर, स्वाध्याय 3.1 એમાં જો દરેક રકમ છે ને એમાં આપણને એવું કીધું છે કે બેઝિક રીતે દર્શાવો અને ભૌમિતિક રીતે દર્શાવો। બરાબર, પણ આપણે બોર્ડની એક્ઝામમાં આલેખ ક્યાંય પૂછાતા નથી। બરાબર, એટલા માટે આપણે એને બેઝિક રીતે જ દર્શાવશું, માત્ર ભૌમિતિક રીતે દર્શાવશું નહીં। બેઝિક રીતે દર્શાવવું એટલે માત્ર સમીકરણ યુગ્મની રચના કરવી। બરાબર, પહેલો દાખલો છે કે आफताब तेरी दीकरी ने कहे छे, आफताब तेरी दीकरी ने कहे छे के 7 वर्ष पहला मारी उमर, એટલે કે કોની, આફતાબ ની ઉંમર, એ તારી તે વખત ની ઉંમર, એટલે એની દીકરી ની તે વખત ની ઉંમર કરતા 7 ગણી છે। બરાબર, આફતાબ શું કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર એ તે વખત ની તારી ઉંમર કરતા 7 ગણી છે। અને બીજી કન્ડિશન છે, બીજી કન્ડિશન શું છે તો કે 3 વર્ષ પછીની મારી ઉંમર, એટલે આફતાબ ફરી વખત એની દીકરીને કહે છે કે 3 વર્ષ પછી મારી ઉંમર એ તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી છે। આ બે કન્ડિશનો છે અને આમાં અજ્ઞાત રાશિઓ કઈ છે આપણી, તો કે આફતાબની ઉંમર અને તેની દીકરીની ઉંમર। જો ઉંમરવાળા પ્રશ્નો ક્યાંય પણ આવે અને ઉંમર આપણે ધારવાની થાય તો બંને અજ્ઞાત રાશિઓની હાલની ઉંમર ધારવાની, કઈ ઉંમર ધારવાની, હાલની, અત્યારની ઉંમર તમે ધારો તો એના 5 વર્ષ કે 7 વર્ષ પહેલાની ઉંમર તમે નક્કી કરી શકો, એની પછીની 3 વર્ષ કે 4 વર્ષ પછીની ઉંમર તમે નક્કી કરી શકો। એટલા માટે ઉંમરવાળો પ્રશ્ન આવે તો એમાં ખાસ કઈ ઉંમર ધારવાની, તો કે હાલની ઉંમર। બરાબર, તો આપણે લખીએ અહીંયા કે ધારો કે આફતાબની હાલની ઉંમર, ધારો કે આફતાબની હાલની ઉંમર બરાબર x વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર, તો અહીંયા લખીએ કે તેની દીકરીની હાલની ઉંમર બરાબર y વર્ષ, તેની દીકરીની હાલની ઉંમર બરાબર y વર્ષ। હવે શું કહે છે કે 7 વર્ષ પહેલા, હવે જો અત્યારે એની ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મારી હાલની ઉંમર 30 વર્ષ છે। બરાબર, તો 7 વર્ષ પહેલા મારી કેટલી હોય, તો કે 30 માંથી આપણે 7 બાદ કરીએ કેટલી, એટલે કેટલી મળે 23। તો હવે આફતાબની હાલની ઉંમર x વર્ષ છે, બરાબર, તો 7 વર્ષ પહેલા એની કેટલી હોય, તો કે x - 7, તો 7 વર્ષ પહેલા એની દીકરીની કેટલી થાય, તો કે y - 7। સમજાય, તો અહીંયા આપણે લખીએ કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર બરાબર x - 7 વર્ષ, અને 7 વર્ષ પહેલા તેની દીકરીની ઉંમર બરાબર y - 7 વર્ષ। સમજાય, હવે શું કહે છે કે 7 વર્ષ પહેલાની મારી ઉંમર કેવી છે, તો કે તારી તે વખતની ઉંમર, એટલે કે 7 વર્ષ પહેલાની તારી ઉંમર જે છે એના કરતા 7 ગણી છે, એટલે આ ઉંમર જે છે એ આ ઉંમર કરતા કેવી છે, 7 ગણી। બરાબર, તો હવે એ લાંબુ લખાણ આપણે અહીંયા નથી લખવાનું, અહીંયા આગળ આપણે એટલું લખી દેવાનું કે આપેલ માહિતી પરથી, શું લખવાનું, આપેલ માહિતી પરથી, એટલે આપેલ માહિતી એટલે રકમ પરથી આ ઉંમર કેવી છે, તો કે x - 7 એ કેવા છે, તો વચ્ચે ઇક્વલ, આ ઉંમર કરતા 7 ગણા, 7 ગણા એટલે 7 વડે ગુણાયેલા,
तो 7 गुणिया y माइनस 7 बराबर। हम जो यहाँ में अभी उबालिका करा चाहे ना सुन गए कि 7 वर्ष पहला, तो यहाँ 7 वर्ष पहला तुम्हारे वो उबालिका करवाना नहीं, तुम्हारा को लिखवा बराबर। यहाँ सुन गए x माइनस 7 बराबर 7y माइनस 7 49 बराबर ने वस्तु आबाज लावी दो એટલે શું મળે આપણે x - 7y + 42 બરાબર 0 આ પરિણામ નંબર 1 થયું કારણ કે માઈનસ 49 છે આ બાજુ આવશે તો પ્લસ 49 માઈનસ 7 એટલે પ્લસ 42 હવે જો આવું દરેક વખતે તમને કહેવા નહીં રહું એનું કારણ છે જો આવું કહેવા રહે તો આપણે કોર્સ જ પૂરો ન થાય બરાબર એટલે અમુક વસ્તુ આપણે સમજવી જરૂરી છે अब બીજી કન્ડિશન શું કહે છે કે આ 7 વર્ષ પહેલાની ઉંમર હતી હવે 3 વર્ષ પછી 3 વર્ષ પછી આવે એટલે શું થાય પ્લસ થાય પહેલા આવે એટલે માઈનસ તો 3 વર્ષ પછીની ઉંમર બંનેની આપણે મેળવી લઈએ તો અહીંયા લખીએ 3 વર્ષ પછી આફતાબની ઉંમર આફતાબની ઉંમર बराबर શું થાય x + 3 વર્ષ હવે એની દીકરીની ઉંમર શું થાય 3 વર્ષ પછી 3 વર્ષ પછી તેની દીકરીની ઉંમર બરાબર y + 3 વર્ષ બરાબર કન્ડિશન શું કહે છે તો કે આ ઉંમર જે છે કે આ ઉંમર કરતા કેવી છે 3 ગણી બરાબર તો એના માટે આપણે અહીંયા શું લખીએ આપેલ માહિતી પરથી શું લખીશું આપેલ માહિતી પરથી આપેલ માહિતી પરથી x + 3 એ કેવા છે તો કે y + 3 કરતા 3 ગણા બરાબર સમજાય આટલું હવે 3 ને આપણે અંદર ગુણી દઈએ તો x + 3 બરાબર 3y + 9 હવે અહીંયા આ બંનેને હું આ બાજુ લાવી દઉં તો x - 3y - 6 બરાબર 0 સમજાઈ ગયું આ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ છે આ પ્લસ 9 છે આ બાજુ આવે તો માઈનસ 9 તો 3 - 9 એટલે માઈનસ 6 તો આ આપણી બેઝિક રીત થઈ તમને એમ પૂછે કે આપેલ આપેલ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવો તો અહીંયા સુધી દર્શાવવાનું થાય તમને એવું નહીં પૂછે કે આપેલ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો દાખલાઓમાં સ્વાધ્યાયમાં તમને રકમ આપેલી છે પણ આલેખ છે એ આપણે ક્યારેય પૂછાતા નથી એટલે આપણે આલેખ બે ઉદાહરણના એક ઉદાહરણનો આલેખ ગણ્યો દોર્યો બરાબર પણ હવે આપણે એ દોરવા માંગતા નથી બરાબર સમજાશે આટલું ચલો હવે બીજા નંબરનો દાખલો છે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક એટલે ક્રિકેટ ટીમનો કોઈ કોચ હશે એ રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડા ખરીદે છે રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડા ખરીદે છે પછી શું કહે છે પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા રૂપિયા 1300 માં ખરીદે છે તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો પણ આપણે માત્ર બેઝિક રીતે જ દર્શાવવાની છે હવે આમાં બે એકના ત્રાસીઓ છે બેટની કિંમત અને દડાની કિંમત કઈ એકના ત્રાસીઓ છે બે બેટની કિંમત અને દડાની કિંમત તો એ બે એકના ત્રાસીઓ બરાબર આપણે x અને y ધારી લેવાના છે તો આપણે અહીંયા ધારીએ કે ધારો કે હવે જો આવી રીતે સંખ્યાત્મક કોઈ ધારણા હોય સંખ્યાત્મક એટલે કે બેટ છે તો ખાલી એવું ન લખાય કે બેટની કિંમત પણ એક બેટની કિંમત એવું લખાય શું લખાય એક બેટની કિંમત પછી દ્રાક્ષ કે સફરજન હોય તો એમાં એક કિલોગ્રામ દ્રાક્ષ કે એક કિલોગ્રામ સફરજન આવી કિંમતની ધારણા કરવી પડે બરાબર તો અહીંયા લખીએ ધારો કે એક બેટની કિંમત બરાબર રૂપિયા x અને એક દડાની કિંમત
बराबर रुपया y। अबे आपने कंडीशन शू की दी छे तो के रुपया 3900 मा कितना बेट खरीदे छे के 3 बेट अने 6 दड़ा बराबर। तो यहां आप लिखिए 3 बेट अने 6 दड़ा रुपया 3900 मा खरीदे छे बराबर। तो हवे एक बेट की कीमत x रुपया होय तो 3 बेट की कीमत कितनी थाय 3x। एक बेट की कीमत 100 रुपया होय तो 3 बेट की कितनी थाय 3 × 100 એટલે 300। તો એ રીતે અહીંયા એક બેટ ની કિંમત x રૂપિયા છે બરાબર। તો 3 બેટ ની કિંમત કેટલી થાય 3x અને એક દડા ની કિંમત y રૂપિયા છે તો 6 દડા ની કિંમત કેટલી થાય 6y બરાબર। અહીંયા લખાય માટે 3x + 6y અને ટોટલ કિંમત કેટલી છે 3900। તો આપણું પહેલું સમીકરણ દેખી ગયું બરાબર। બીજી કન્ડિશન જે છે એમાં શું કહે છે તો કે તે જ પ્રકારના એક બેટ અને 3 દડા છે તે જ પ્રકારના એક બેટ અને 3 દડા રૂપિયા 1300 માં ખરીદે છે। તો અહીંયા લખીએ કે તે જ પ્રકારના એક બેટ અને 3 દડા રૂપિયા 1300 માં ખરીદે છે। હવે એક બેટ ની કિંમત કેટલી થાય x રૂપિયા બરાબર અને દડા કેટલા છે 3 તો 3 દડા ની 3y અને બંને નો ટોટલ કેટલો થાય 1300 બરાબર। આપણું સમીકરણ નંબર થઈ ગયું બરાબર છે। હવે આમાં જે ત્રીજો દાખલો છે એની સામાન્ય સમજૂતી આપું છું ધ્યાન રાખજો। એ તમારે જાતે સમીકરણ બનાવવાનું છે। ત્રીજો દાખલો જે છે બરાબર કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 હતી। એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 300 હતી। આ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવો બરાબર। તો આમાં આપણે ધારણા શું કરવાની થાય તો કે 1 કિલો ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત બરાબર y રૂપિયા બરાબર છે। તો આમાં આપણે પહેલામાં કેટલા સફરજન આપ્યા છે 2 કિલોગ્રામ તો એની ટોટલ કિંમત કેટલી થાય 2x અને દ્રાક્ષ કેટલી આપી છે 1 કિલોગ્રામ તો એની કિંમત કેટલી થાય y તો 2x + y બરાબર કેટલા થાય 160 છે બરાબર। હવે 4 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ આની ટોટલ કિંમત કેટલી છે 300 રૂપિયા। હવે 4 કિલોગ્રામ સફરજન ની કેટલી થાય 4x થાય 1 કિલોગ્રામ ની x છે તો 4 કિલોગ્રામ ની કેટલી થાય 4x + 2 કિલોગ્રામ દ્રાક્ષ છે તો 2y થાય। 1 કિલો દ્રાક્ષ ની કિંમત કેટલી છે y તો 2 કિલો ની કેટલી થાય 2y તો 4x + 2y બરાબર ટોટલ કેટલા છે 300 બરાબર 300। તો આ સમીકરણ મળી ગયા બરાબર છે। હવે